વિશ્વમાં ભારતની સંસ્કૃતિ અને ભાઈચારો વખણાય છે. દાન પુણ્ય અને એકબીજાની મદદ માટે ભારતના નાગરિકો વિશ્વમાં અલગ જ ઉભરી આવે છે અને તેનો જીવતો જાગતો દાખલો તાજેતરમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે અને દેશવાસીઓએ ઉદાર હાથે ફાળો પણ આપી રહ્યા છે. આજે ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક છાપરા બનાવી રહેતા ભરથરી સમાજ તેમજ વાદી સમાજના પરિવારોએ પણ રામ મંદિરમાં નિર્માણ માટે ફાળો આપ્યો છે. ભારતની ભૂમિ દેવતાઓની ભૂમિ છે. આજે પણ ભારત દેશના નાગરિકો કોઈ પણ મુશ્કેલી કે કુદરતી આપદા સમયે એકબીજાની મદદ કરી માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે. તાજેતરમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરને લઈ હુંકાર થતાં આખા ભારત દેશમાં ભગવાન શ્રીરામ મંદિર માટે સહયોગ આપવા માટે કામ થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ સંઘના કાર્યકર્તાઓ ગામડું હોય કે શહેર તમામ ઘર અને ખેતર સુધી પહોંચી યથાશક્તિ રામ મંદિર નિર્માણ નીતિ એકત્રિત કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ રામ મંદિરના નિર્માણ માટે સાધુ સંત સહિત તમામ લોકો જોડાઈ રહ્યા છે, જેના ફોટો વિડીયો તમામ એન્ડ્રોઇડ મોબાઈલ સુધી પણ પહોંચ્યા હશે. આજે ધાનેરા તાલુકાના થાવર ગામની તસવીરો સામે આવી છે. રામ ભક્તોએ પોતાની પાસે રહેલી રકમ નિધિ માટે આવેલા કાર્યકરોને આપી છે. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક વિચરતી જાતિના પરિવારો કે જે ગરીબ અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેવા 40 પરિવારો દ્વારા પણ ભગવાન રામના મંદિર માટે સહયોગ કર્યો છે. થાવર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ સહિત ગામના યુવાનોએ ભગવાન રામ મંદિરના નિર્માણ માટે સહયોગ માટે વાત કરી હતી. બસ આટલું સાંભળતા પરિવારોના સભ્યોએ પોતાની શક્તિ પ્રમાણે 10 રૂપિયાથી લઈ 100 રૂપિયા જેટલી નિધિ અર્પણ કરી પાવતી મેળવી હતી. ગરીબ પરિવારો કે જે મજૂરી કે ભિક્ષા માંગી પોતાનું પેટ ભરે છે, પણ જ્યારે શ્રીરામનો નાદ પડ્યો તો પરિવારોએ સામે ચાલી અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા શ્રીરામના મંદિરમાં સહયોગ કરવા આગળ આવ્યા છે, જે ભગવાન શ્રીરામ પ્રત્યેની ભક્તિની ગવાહી આપી રહી છે. આગામી 17 ફેબ્રુઆરી સુધી ધાનેરા શહેર તેમજ તાલુકાના તમામ ગામો સુધી સંઘના કાર્યકર્તાઓ પહોંચી રામનાથને ગુંજતો કરી રહ્યા છે, જેમાં થાવર ગામના ગરીબ પરિવારોએ 2,300 રૂપિયાની નીતિ અર્પણ કરી છે. ભલે આ રકમ નાની રહી, પરંતુ ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે જે ભાવથી આપવામાં આવી રહી છે તે ભાવને પગલે આ રકમ અમૂલ્ય બની જાય છે.